નમસ્કાર દર્શક મિત્રો કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો આપણો વિષય છે ભૂગર્ભ જળનો કાર્યક્ષમ ઉપયોગ જી હા મિત્રો પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે અને ત્યારે પાણીનો જરૂર પૂરતો ઉપયોગ કરવો પણ ખૂબ જરૂરી છે વરસાદની અનિયમિતતા અને તેવી જ રીતે અયોગ્ય વહેંચણીને કારણે આપણે જાણીએ છીએ કે આ સમસ્યા ઊભી થઈ છે ક્યાંક વધતી જતી માનવ વસ્તી અસમાન પાણીનો ઉપયોગ અને તેને કારણે ક્યાંક આપણે કહી શકાય કે ભૂગર્ભ જળ છે એ ને વધારે ઊંડા જઈ રહ્યા છે ત્યારે જે પ્રમાણે આપણે વાત કરીએ છીએ કે ભૂગર્ભ જળ છે તેનો કાર્યક્ષમ ઉપયોગ કઈ રીતે આપણે કરી શકાય એ જાણવું ખૂબ જરૂરી છે અને એટલા માટે જ આજનો આ વિષય આપણે પસંદ કર્યો છે જેના પર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ત્યારે ભૂગર્ભ જળનો કાર્યક્રમ અને જ્યારે આની વાત કરીએ છીએ ત્યારે તેનો કાર્યક્ષમ ઉપયોગ કઈ રીતે થઈ શકે તે વિશે સ્ટુડિયોમાં માર્ગદર્શન આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર ડી કે ડોબરિયા સાહેબ સાહેબની વાત કરીએ તો તેઓ આઈસી એક્સપર્ટ છે એસપીએમયુ અટલ ભૂજલ યોજના ગાંધીનગરથી તેઓ અત્યારે આપણી સાથે જોડાયા છે સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત નમસ્કાર સાહેબ સૌથી પહેલા જ્યારે આપણે આ વિષય પર વાત કરીએ છીએ ત્યારે અટલ ભૂજલ યોજના એ શબ્દ જ ક્યાંક કહે છે કે ક્યાંક પાણીના જળની જળના ઉપયોગની વાત છે પાણીના ઉપયોગની વાત છે ત્યારે સૌથી પહેલા દર્શકોને આપણે એ જણાવવું છે કે

સામાન્ય પાણીનો ગુણધર્મ છે ને કે વરસાદ પડે ને તો પાણી બે બાજુ જાય છે એક આગળ વધે છે અને બીજું જમીનમાં નીચે ઉતરે છે આગળ વધે જે પાણી એ નદીઓમાં જાય નાની નદીમાં જાય ઝરણા છે અને એમાં અમુક ડેમોમાં ભરાય બાકીનું વધારાનું પાણી દરિયામાં જતું રહે છે હવે ભગડભની પરિસ્થિતિની જ્યારે વાત કરશું કે જે જમીનમાં પાણી નીચે ઉતરે છે એ જમીનમાં કેવો પ્રકાર છે ઢોળાવ કેવો છે વરસાદની ઇન્ટેન્સિટી કેવી છે વરસાદનું પ્રમાણ કેવું છે આને ધ્યાનમાં રાખીને ભગર્ભરીની પરિસ્થિતિ નિર્માણ થાય છે હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની જમીન જે છે એ પથરાળ જે છે છીછરી છે ઢોળાવવાળી છે એટલે મોટાભાગનું વરસાદનું પાણી છે એ રડીને દરિયામાં જતું રહે છે જ્યારે ઉત્તર ગુજરાત જે છે કચ્છ છે આ વિસ્તારની વાત કરીએ તો જમીન સપાટ છે માટીયાળ છે કે જેમાં વરસાદનું પાણી જમીનમાં વધુ વધુ નીચે ઊંડે ઉતરે છે એટલે આવા વિસ્તારમાં ભૂગર્ભ જળ જોઈએ તો સારા એવા પ્રમાણમાં મળતા થયા છે ઓલરેડી અને મળતા હતા પણ કુદરતી જોઈએ તો અત્યારે વધુમાં વધુ છેલ્લા ત્રીસ વર્ષથી પાણીનો વપરાશ ઘણો બધો વધી ગયો હોવાના હિસાબે વધારે પાણી ખેંચાય છે એટલે ભૂગર્ભ જળની પરિસ્થિતિ જોઈએ તો દેશમાં પણ ઘણા બધા એવા રાજ્યો જે છે કે એમાં પાણી દિવસે ને દિવસે ઘણા બધા નીચા જતા જાય છે એવી રીતે ગુજરાતની જ્યારે વાત કરી ત્યારે દરિયાઈ પટ્ટીની અંદર પણ પાણી ઘણા બધા નીચા જાય છે દરિયાના પાણી અંદર ઘૂસવા લાગ્યા છે ઉત્તર ગુજરાતની વાત કરીએ કચ્છની વાત કરીએ તો આજે બારસો ફૂટે હજાર ફૂટે પંદરસો ફૂટે પાણી મળતા થયા છે એટલે દર વખતે પાણીના પ્રમાણમાં જોઈએ તો ઘટાડો થતો જાય છે અને ભૂગર્ભ જળ નીચા જવાનો દર ખૂબ જ વધી ગયો છે એટલે આમ જોઈએ તો ગુજરાતમાં ભૂગર્ભ જળની પરિસ્થિતિ જોઈએ તો એટલી બધી સારી નથી માત્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કઈક અંશે ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર આ વિસ્તારમાં ભૂગર્ભ જળની પરિસ્થિતિ જોઈએ તો દિવસે ને દિવસે પેચીદી બનતી જાય છે અને પાણી ઊંડા ને ઊંડા ઉતરી રહ્યા છે આજે બિલકુલ એટલે એવા કેટલાક વિસ્તાર કે જ્યાં આપણે કહી શકાય કે પાણીની સ્થિતિ ખૂબ જ ત્યાં તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે છે દર્શક મિત્રોને એ પણ સમજાવીએ કે કાર્યક્ષમ ઉપયોગ એટલે શું આમ જોઈએ ને તો કોઈ પણ વસ્તુ જેના માટે નિર્માણ થઈ હોય એ વસ્તુ એના માટે વપરાય એને આપણે એને કાર્યક્ષમ ઉપયોગ કરીએ છીએ પાણીની જ્યારે વાત કરીએ ત્યારે જળ જે છે તો એ આપણે જમીનમાંથી જ્યારે ખેંચીએ છીએ ત્યારે એના બે ત્રણ ઉપયોગ કરીએ છીએ આપણે એક તો જે છે એ પીવા માટે ગરગથ્થુ વપરાશ માટે ઉપયોગ થાય છે ઉદ્યોગમાં વપરાશ થાય છે અને મોટા ભાગે જોઈએ તો ખેતીમાં વધુ વધુ પાણી વપરાય છે આજે પાસાઠ ટકા જે છે પિયત ખેતી જે એ ભૂગર્ભ જળ આધારિત છે એટલે ભૂગર્ભ જળની વાત કરીએ તો એનો કાર્યક્ષમ ઉપયોગ એટલે જે પાણી જેના માટે વાપરવાનું છે જેટલું વાપરવાનું છે એટલું જ વપરાય તેને આપણે કાર્યક્ષમ ઉપયોગ કહેવાય છે હવે ભૂગર્ભ કાર્યક્ષમ ઉપયોગ ખેતીની જો વાત કરીએ તો ખાસ કરીને પાકને જ્યારે જેટલું જોઈએ તેટલું જ પાણી આપવામાં આવે જેવી રીતે આપવાનું હોય એવી રીતે આપવામાં આવે અને જરૂરી સમય આપવામાં આવે તો આપણે એક યુનિટ પાણીના જથ્થામાંથી વધારેમાં વધારે પાકનું ઉત્પાદન મેળવીએ તો તેને આપણે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ

એનું કારણ એ છે કે પાણી અને વાણી વિચારીને વિવેકથી વપરાય આ એક બહુ અગત્યની કહેવત છે હવે પાણીની જ્યારે વાત કરીએ તે આજે છેલ્લા ત્રીસ વર્ષમાં ખેતીની અંદર ઘણો બધો સુધારો રહ્યો છે સાધનો એવા આવ્યા છે કે આજે તમને ગમે તેટલી ઊંડાઈથી પાણી કાઢીને આપે છે એટલે જ્યાં પાણી સારું મળી રહ્યું છે ઓલરેડી ત્યાં આજે ખેડૂતો આડે ધડ પાણી ખેંચ ખેંચ કરી અને પાણી નીચે ઉતરી અને લઈ જાય છે જ્યાં નહેરો વહે છે ત્યાં આરે આડેધડ પાણી વાપરીને પાણી ઉપર લેવા છે એટલે ઘણી વખતે કહેવત છે કે પેલા ઓડ ઉમરેઠના ઊંડા કુવા દીકરી દે તેના બાપ કુવા પહેલા પરિસ્થિતિ એવી હતી કે એટલા બધા પાણી ઊંડા હતા ત્યાં જમીનમાં કે પાણી ખેંચી ખેંચીને તકલીફ પડતી હતી આજે ત્યાં અહીં કઈ નદીનું પાણી આવ્યું પાણી હિસાબે પાણીના એટલા બધા પાણી નીકળે છે આ પરિસ્થિતિ એવી છે કે પાણીનો કેવી રીતે થઈ રહ્યો છે પણ મોટાભાગે ગુજરાતની પરિસ્થિતિની વાત કરીએ તો ભાગના વિસ્તારમાં પાણીના તળ જે છે આજે નીચે જતા રહ્યા છે નીચે જઈ રહ્યા છે અને એના માટે આજે એનો કાર્યક્ષમ ઉપયોગ કરવો એ બહુ જરૂરી છે કારણ કે ભૂગર્ભ જળ આપણે ખેંચી હતી ત્યારે માનવબળ અથવા તો વીજળીનો ઉપયોગ કરવો પડે છે તો આ માનવબળ અને વીજળી ઉપયોગ જયારે કરવામાં આવતો હોય ત્યારે એ પાણી જરા પણ વેડફાય નહીં અને સારી રીતે વપરાય અને એનો કાર્યક્ષમ ઉપયોગ થાય એ જોવાની જવાબદારી આમ જોઈએ તો આપી સૌ સમુદાયની છે સહિયારી જવાબદારી છે અને ભૂગરજ એ પણ એક સહિયારો સ્ત્રોત છે પણ આજે એવું કોઈ લોકો માનતા નથી પોતાના બળિયાના બે ભાગ એક બોર કરે બીજો બોર કરે ત્રીજો બોર કરે જમીનમાંથી જેટલું ખેંચાય એટલી ખેંચવાની વૃત્તિ જે માત્રા રાખી છે એટલે વરસાદનું પેલું પાણી જમીનમાં ઉતરે છે એના કરતાં ખેંચવાનું પ્રમાણ અનેક ગણું વધી ગયું છે અને એટલા માટે આ પરિસ્થિતિ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે બિલકુલ દર્શક મિત્રો આપણે વાત કરી રહ્યા છે કે કઈ રીતે આપણે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ અને તેમાં ખાસ કરીને અટલ ભૂજલ યોજના જે પાયલોટ પ્રોજેક્ટ છે કેન્દ્ર સરકારનો એ કઈ રીતે ભૂમિકા ભજવે છે તેની આપણે ચર્ચા કરી રહ્યા છે આગળ પણ આ ચર્ચા જારી રહેશે હાલ સમય છે એક બ્રેકનો તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપણે વાત કરી રહ્યા છે કે કઈ રીતે આપણે જે જળ છે ભૂગર્ભ જળ છે તેનો આપણે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીએ ખપ પૂરતો ઉપયોગ કરીએ કે જેથી બધાને એ પાણી મળી રહે અને પૂરતા પ્રમાણમાં મળી રહે આ જ વિષય પર આપણે ચર્ચા કરીએ છીએ ડૉક્ટર ડી કે ડોબરિયા સાહેબ આપણને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે સાહેબ ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ છીએ ત્યારે સવાલ એ પણ આવે છે કે જ્યારે ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે તો તેમાં ખાસ કરીને કયા પ્રકારની વિપરીત પરિસ્થિતિ જોવા મળતી હોય છે ભૂગર્ભ જળ જ્યારે ઊંડા જઈ રહ્યા છે ત્યારે એની વિપરીત પરિસ્થિતિની અંદર જોઈએ તો એક તો પહેલાં વહેલી વાત કરીએ કે દરિયાઈ પટ્ટીની અંદર આજે ખરાબ પાણી જમીનની અંદર ભરતા થયા છે એના હિસાબે આજે ત્યાં માનવ જીવન દોહિલું બની ગયું છે માણસોને પીવાનું સારું પાણી મળતું નથી ખેતીમાં સારું પાણી મળતું નથી અને હિસાબે ખેતીની અંદર જોઈએ તો પણ ઘણા બધા છારનું પ્રમાણ વધવા માંડ્યું છે એક પહેલાં કહેવાત હતી કે લીલી નાગર માંગરોડ અને એ વિસ્તાર લેલી નાગર કહેવાતું બિલકુલ આજે એ જ વિસ્તારમાં તમે જુઓ તો વધારે વધારે પાણી દરિયાઈ પટ્ટીમાં ખેંચવાના હિસાબે ભૂગર્ભ જળની અંદર દરિયાના પાણી એકદમ ઘૂસવા માંડ્યા છે પછી પાણીનો અતિશય ઉપયોગ કરવાના હિસાબે ભૂગર્ભ જળ ખલાસ થવા લાગ્યા છે જે ઘણી જગ્યાએ જેવો તો પાંચસો ફૂટે સાતસો ફૂટે હજાર ફૂટે પણ પાણી મળતું નથી જમીનમાં જેટલું પાણી ઉતરે છે એના કરતાં અનેક ઘણું પાણી જ્યારે ખેંચવામાં આવતું હોય ત્યારે આ વિપરીત પરિસ્થિતિ ઊભી થાય છે અને ખાસ કરીને આ જ્યારે પાણી બહુ ઊંડા જાય ત્યારે એને ખેંચવા માટે વધુ વધુ વીજળી બારવી પડે છે એટલે આ જે ખેંચવા માટે પણ વધુમાં વધુ ખર્ચ કરવો પડતો હોય છે માણસની અંદર જુઓ તો આર્થિક અસમાનતાના હિસાબે જેની પાસે વધારે પૈસા છે એ વધારે ખર્ચ કરી શકે છે જે નથી એને તકલીફ પડે છે એટલે આર્થિક અસમાનતા ઊભી થાય છે એને એ જ રીતે પાણી વાપરવાની અંદર પણ આર્થિક અસમાનતા ઊભી થાય છે દિવસે દિવસે જોઈએ તો આવા વિસ્તારોમાં પાકનું ઉત્પાદન છે એ ખર્ચાળ બનતું જાય છે કારણ કે આજે ખેતી ખર્ચ વધતો જાય છે જમીન બગડવા લાગી છે તો વિપરીત પરિસ્થિતિની અંદર જોઈએ તો આજે પાણીને લગતા પચાસ ટકા રોગ તો પાણીથી થાય છે પાણીની અંદર જે છાર અને જુદી જુદી જાતના છાર ભળવાના છે ઘણા બધા પોકેટ એવા છે કે ફ્લોરાઈટ વધુ બધું હોય છે તો ત્યાં આજે એવા વિસ્તારમાં જઈએ ને તો માણસો વાકા વડી ગયેલા જોવા મળે છે એનું બધું જ કારણ જે છે ભૂગર્ભ જળની અંદર પાણીની પરિસ્થિતિ દિવસે દિવસે પાણીની ગુણવત્તા એ ઘટવા લાગી છે બગડવા લાગી છે એટલે વિપરીત પરિસ્થિતિની અંદર જોઈએ તો ખાસ કરીને માનવ આરોગ્ય ઉપર પણ અસર થાય છે જમીનની તંદુરસ્તી ઉપર અસર થાય છે પશુઓની તંદુરસ્તી ઉપર અસર થાય છે અને સાથે સાથે આખું પર્યાવરણ બગડે છે તો ઘણી બધી આવી વિપરીત પરિસ્થિતિ આપણે જોવા મળે છે ભૂગર્ભ જળ વધુ પડતું વાપરવાના હિસાબે વધારે પડતા ઊંડા જવાના હિસાબે બિલકુલ એટલે કદાચ એવું કહી શકાય કે એ ટેકનોલોજીનો લાભ લેવાને બદલે આપણે ગેરલાભ વધારે લીધો અને એને કારણે આપણે માની શકીએ કે આજે એક હજાર ફૂટે પાણી મળતું એનું કારણ છે કે પહેલા જે સબમર્સિબલ પાણી ખેંચવાનું ચાલુ કર્યું ત્યારે શરૂઆતમાં સારું લાગ્યું પણ દિવસે દિવસે આજે સબમર્સિબલ તમને હજાર ફૂટેથી પાણી કાઢીને આપે અને એટલે આજે આ પાણી ખોટવાયા છે જો સબમર્સિબલ પંપ નાવા હોત તો આજે તમે

હવે ભૂગર્ભ જળની ઊંચા લાવવા હોય તો બે બે વસ્તુ બહુ અગત્યની છે બે કામ કરવા પડે એક તો પાણીની માંગ જે છે એ ઘટાડવી પડે આજે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો પડે ગમે ત્યાં આજે આડેધડ ઉપયોગ કરી છીએ એને બદલે પાણીનો વ્યવસ્થિત ઉપયોગ કેમ થાય તો ખેતીની જ્યારે વાત કરી ત્યારે આજે પાસઠ ટકા જ્યારે પાણી ખેતીમાં વપરાતું હોય ત્યારે એમાં ટપક પદ્ધતિ છે ફુવારા પદ્ધતિ છે એનાથી જો પાણી વાપરીએ તો આજે ઘણું બધું પાણી બચી શકે છે બીજું આજે પાણી ખોલ્લું લઈ જવામાં આવે છે ઢાળીઓ દ્વારા લઈ જવામાં આવે છે એને બદલે જો પાઇપલાઇન દ્વારા પાણીનું વહન કરવામાં આવે તો આજે જમણથી પાણી જે બગડે છે એ ઘણું બધું પાણી આપણે બચાવી શકીએ છીએ ટૂંકા ગાળાના પાક લઈએ આપણે કે જે ઓછા સમયમાં પાકે ઓછી પાણીની જરૂરિયાતવાળા પાક લઈએ તો પણ આપણે પાણીની માંગ જે છે એ ખાસ કરી

આજે પાણી વરસાદનું ઘણું બધું દરિયામ જતું રહે છે તો પાણીનો પુરવઠો વધારવા માટે નાના નાના ચેકડેમ બનાવીને જે જગ્યાએ પાણી પડે છે ત્યાં જમીનમાં સંગ્રહ કરવો પડશે રિચાર્જ કરવો પડશે રિચાર્જ ટ્યુબવેલ બનાવવા પડશે તળાવો ઊંડા કરવા આજે સરકાર શ્રી આ વખતે તો બહુ શરૂઆત વહેલી કરી છે અને ઘણા ગામમાં તળાવો ઊંડા થઈ રહ્યા છે તો એ પાણી વરસાદનું પડશે તેમાં સંગ્રહ થશે અને એ જમીનમાં ઉતરશે એટલે ભૂગર્ભજની અંદર જથ્થો આપણે ખાસ કરીને વધારી શકી છું નાલા પ્લગિંગ છે ગલી પ્લગિંગ છે આવા બધા કામો કરવામાં આવે તો આપણે ભૂગર્ભ જળનો જથ્થો વધારી શકીએ અને એની માંગ ઘટાડી શકીએ તો આજે જે પાણી ઝડપથી નીચા જઈ રહ્યા છે એ કદાચ દર ઓછો થશે અથવા તો ઘણી જગ્યાએ પાણી ઉપર આવવાના પૂરતી શક્યતાઓ રહેલી છે બિલકુલ સાહેબ એવું કહેવાય છે કે ગામનું પાણી ગામમાં સ્ટ્રીમનું પાણી સીમમાં એની થોડી વાત કરશું હા ખાસ કરીને મેં તમને અગાઉ બી કીધું કે વરસાદમાં વેદમાં લખેલું વાક્ય જો આપણે બરોબર વ્યવસ્થિત સમજીએ કે વરસાદનું પાણી જ્યાં પડે છે તે વખતે ત્યાં સંગ્રહ કરવામાં આવે તો આ પ્રશ્ન ઊભો થશે નહીં એટલે જે સીમની અંદર પાણી પડે છે એ સીમમાં સંગ્રહાય ગામનું પાણી ગામમાં એટલે ગામના તળાવમાં સંગ્રહ થાય અને ઘરનું પાણી ઘરમાં એટલે આજે ભોગર્ભ ટાકા બનાવી અને જે વરસાદનું પાણી પડે છે જો આપણે એ સંગ્રહ કરીએ તો મારે માસ સારામાં સારું પાણી આપણે પી શકીએ છીએ એટલે ઘરનું પાણી આપણે એ રીતે સંગ્રહ કરી શકીએ છીએ ગામનું પાણી છે તળાવમાં સંગ્રહ કરી શકીએ છીએ ગામ તળાવની અંદર અને સીમનું પાણી છે ખેતરનું પાણી છે એ પણ જે જગ્યાએ પડે છે ત્યાં જ જો સંગ્રહ કરવામાં આવે સંગ્રહ કરવામાં આવે તો જમીનમાં ઉતારવામાં આવે તો આજે કોઈ દિવસ પાણીનો દુષ્કાળ પડવાનો નથી પાણી મળવાનું જ છે આપણને બિલકુલ એટલે દર્શક મિત્રો કહી શકાય કે આ બાબતે ક્યાંક વિશેષ કાળજી આપણે પણ લેવી પડશે આ પાણી આપણે બચાવવું પણ પડશે સંરક્ષણ કરવું પડશે બીજાને પણ આપણે સમજાવવું પડશે કે આ બચાવવું કેમ જરૂરી છે કારણ કે આવનારી પેઢી માટે પણ આ વ્યવસ્થા આપણે આજે કરવી પડશે સાહેબ એક બાબત એ જણાવું કે જ્યારે ભૂગર્ભ જળને ઊંચા લાવવાની વાત આવે છે તો સરકારના પણ જુદા જુદા વિભાગો છે સતત ક્યાંક ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન ઉપર ભાર આપે છે બરોબર કઈ રીતે ખાસ કરીને આમાં શું છે ભૂગર્ભ જળ પ્રત્યે આજે વર્તણૂક બદલાવું બહુ જરૂરી છે ગામ લોકો જે છે એ ભૂગર્ભ જળ પ્રત્યે કે પાણીના વપરાશ પ્રત્યે હજી જોઈએ તેટલી ચિંતા સેવતા નથી અને એનું કારણ એ જોઈએ છે કે કોઈ પાણીની જ્યારે વાત કરી ત્યારે એમ જ કહે છે કે આ તો કુદરતે આપેલું છે એની ખરાબ અસર પણ બહુ લાંબા ગાળે પડે છે એટલે આજે એ ખેડૂતોને છે કે ગામલોકો છે ગામ સમુદાયને છે પહેલાં તો એના ભયસ્થાનો શું રહેવાના છે એ અહેસાસ કરાવવો પડશે અને એ અહેસાસ કરાવવા માટે ખાસ કરીને જે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન એન્ડ એજ્યુકેશન પ્રચાર પ્રસાર દ્વારા એ લોકોને ભૂગર્ભજળની સાચી પરિસ્થિતિ શું છે એ સમજાવી પડે છે ગામ લોકોને પોતાને એટલી ખબર નથી કે આપણા ગામની ભૂગર્ભ પરિસ્થિતિ શું છે ભૂગર્ભજળ કેવું છે આપણે કેવું પાણી પી રહ્યા છીએ તો પહેલાં તો એ લોકોને મનની અંદર એના વર્તણૂક બદલાવ વિચારની અંદર લાવવું પડશે કે ભાઈ તમે જે પાણી પી રહ્યા છો એ આજે છારવાળું છે નીચે જતું રહીએ છે પરિસ્થિતિ આવી થશે અને જો આ ધ્યાન નહીં રાખીએ તો પાંચ પંદર વીસ પચીસ વર્ષે આપણા જે પેઢી છે જનરેશન છે આપણું એને આપણે સારું પાણી પણ નહીં આપી શકીએ અને એ પરિસ્થિતિ આવશે તો આ શું થશે એટલે ઇન્ફોર્મેશન એજ્યુકેશન અને ખાસ કરીને એના દ્વારા પ્રચાર પ્રસાર દ્વારા એને અહેસાસ કરાવવો પડશે કે હવે પછીના ભયસ્થાનો શું જો તમે ધ્યાન નહીં આપો તો આ પરિસ્થિતિ નિર્માણ થશે એટલે લોકોને ખબર પડે કે ભાઈ આગળ ખાડો છે અને બોર્ડ વાંચે તો ત્યાંથી એ પાછો વળે પણ બોર્ડ જ ના હોય તો એ ત્યાંથી સીધો ખાડા પડે છે એટલે આ આઈસી એક્ટિવિટી દ્વારા આપણે આવા જુદા જુદા બોર્ડ એસ્ટાબ્લિશ કરવા છે કે જેથી કરીને ગામ લોકોને ખબર પડે કે આપણે કેવું પાણી પી રહ્યા છીએ અને હવે ભવિષ્યમાં કેવું પાણી પીવાનો વારો બિલકુલ દર્શક મિત્રો ડોબરિયા સાહેબ આપણને અત્યારે માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે કે ભૂગર્ભ જળનો આપણે કાર્યક્ષમ ઉપયોગ કઈ રીતે કરી શકીએ અટલ ભૂજલ યોજના શું છે અને કઈ રીતે મહત્વનો ભાગ ભજવી રહ્યું છે આગળ પણ આ વિષય પર આપણે ચર્ચા યથાવત રહેશે હાલ સમય છે એક બ્રેકનો

પણ મોટા ભાગની યોજનાઓમાં કેવું છે કે સરકારશ્રી દ્વારા નાણાંનું રોકાણ થાય યોજના પૂરી થાય અને પછી એના રિઝલ્ટ જે મળવા હોય તે મળે એની ઉપર એટલું ધ્યાન આપવામાં આવતું નહીં અટલ ભૂજલ યોજના એ વિશિષ્ટ પ્રકારની વર્લ્ડ બેંકના દ્વારા આપણને ફાઇનાન્સ મળી રહ્યું છે ભારત સરકારશ્રી દ્વારા ફાઇનાન્સ મળી રહ્યું છે અને પહેલાં વહેલી યોજના છે વર્લ્ડ બેન્ક માટે પણ જેને આપણે પી ફોર આર કહી છે પ્રોગ્રામ ફોર રિઝલ્ટ જો સારું પરિણામ મળશે તો એને પ્રોત્સાહન આપવામાં આવશે અટલ ભુજલા યોજના એવી છે કે જે વિસ્તારમાં આજે ઝડપથી પાણી નીચા જઈ રહ્યા છે અને ઊંડા ઉતરી રહ્યા છે તો એવા વિસ્તારમાં પાણીના તળ જે છે એ ઉપર આવે અથવા તો એ જે નીચે જવાના દર છે એમાં ઘટાડો થાય એ યોજના છે એના માટેની છે કે જેની અંદર મુખ્ય ધ્યેય જે છે એ ખાસ કરીને ગામ લોકોને સારી રીતે પહેલાં તો અટલ ભૂજલ યોજના શું છે પાણી કેવું છે ભૂગર્ભજળની પરિસ્થિતિ છે એ સમજાવવામાં આવે છે ત્યાર પછી ગામ લોકોને સાથે રાખીને આ આ પ્રોગ્રામ જે છે એ બોટમ ટુ ટોપ એપ્રોચ છે એટલે ગામ લોકોના સહિયારા સમુદાયના પ્રયાસથી એમનું વોટર બજેટ બનાવવામાં આવે છે કે ભાઈ આપણા ગામમાં આ વર્ષે પાણી કેટલું જોશે અને કેટલું ઉપલબ્ધ છે એની ઉપરથી વોટર સિક્યુરિટી પ્લાન જેને આપણે જળ સુરક્ષા આયોજન બનાવવાની વાત છે તો એ અટલ ભૂજલ યોજનામાં આ એક બહુ અગત્યનો મુદ્દો છે જળ સુરક્ષા આયોજન સિક્યુરિટી પ્લાન ઘટાડવી અને પાણીનો પુરવઠો કેવી રીતે વધારવો આ પગલાઓ જે છે એ પણ ગામ લોકો બેસીને સાથે નક્કી કરે છે એટલે ગામની અંદર જે ભૂગર્ભ જળ વ્યવસ્થાપન સમિતિ બનાવવામાં આવે છે અને એ સમિતિ દ્વારા જ આ ગામ લોકોના વિચારો આની અંદર લઈ અને આ યોજનાનો અમલ કરવામાં આવે છે અને ત્યાર પછી આ યોજના જે છે અમલ કર્યા પછી ભૂગર્ભ જળની અંદર એ જળ સિક્યુરિટી પ્લાનનો અમલ કરવામાં આવે છે તો કદાચ બહુ ઓછા દરે જાય જેથી કરીને લાંબા સમય સુધી એ વિસ્તારમાં ભૂગર્ભ જળ જે છે એ અસ્તિત્વ રહીએ અને બીજો યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એનું સંચાલન દેખરેખ અને નિભાવણી છે એ ગામ લોકો એની અંદર જોડાય કોમ્યુનિટી લીડરશીપ જે છે ગામ લોકો જ આ પાણીનો લાંબા સમય માટે વહીવટ સંભાળે સંચાલન કરે અને જે વ્યવસ્થાપન સંભાળે એ રીતે ખાસ કરીને એની અંદર સંસ્થાકીય મજબૂતીકરણ કરવું એમને તાલીમો આપી વિશેષ કરીને જેથી કરીને સરકારનો યોજના પાંચ વર્ષ માટે માટેની હોય પણ પાંચ વર્ષ પછી વોટ નેક્સ્ટ પછી શું તો એ જ યોજનાના ફળ લાંબા સમય સુધી મળતા રહીએ એના માટે ગામ લોકો પોતે વ્યવસ્થા પડી ના ભાંગવી જોઈએ પડી ના ભાંગવી જોઈએ બિલકુલ સાહેબ એક બાબત એ જણાવો કે જ્યારે આઈસી ની વાત કરીએ છે ને ત્યારે તો અટલ ભૂજલ યોજના દ્વારા શેરી નાટકો પણ કરવામાં આવે છે કે જેથી અવેરનેસ વધે શાળા કોલેજોમાં પ્રોગ્રામ ગોઠવવામાં આવે છે કીટ આપવામાં આવે છે પંચાયતને આ રીતે માર્ગદર્શન પૂરું પાડવા આવે છે થોડી એની વાત ખાસ કરીને વર્તણૂક બદલાવ જે છે ને એ લાવવા માટે આજે ઘણી જાતના પ્રયત્ન કરવા પડે છે એટલે અને જુઓ કે અમે હમણાં તેર ફેબ્રુઆરીથી અઠ્યાવીસ ફેબ્રુઆરી પંદર દિવસ સુધી સતત અટલ જલ પખવાડા આવા સાથે સાત રાજ્યોમાં જે અમલ થઈ રહ્યો છે અને એમાં ગુજરાતના છ જિલ્લાઓમાં જે અમલ થઈ રહ્યો છે તો એની અંદર ઘણા બધા ગામોની અંદર અમે અટલ પખવાડા કાર્યક્રમ યોજવું આખા વર્ષ દરમિયાનમાં તો પ્રોગ્રામો જુદા જુદા થઈ રહ્યા છે નુકડ નાટક છે સ્કૂલની અંદર રેલી છે પ્રભાત ફેરી છે કે જેથી કરીને દરેક ક્ષેત્રે સેન્સિટાઇઝ થાય લોકોને અવેરનેસ ક્રિએટ થાય અમે બસની અંદર પણ પેનલ મૂકેલી છે દરેક જે વિસ્તારમાં બસો ચાલી રહી છે અટલ ભૂજલ યોજનાના વિસ્તારમાં તો બસની અંદર પણ પાણી બચાવવા માટેની અટલ ભૂજલ યોજના શું છે એના માટેની પેનલો મૂકવામાં આવેલી છે પછી ફિલ્મ ક્વિકી બનાવી છે તો ડીડી ગિરનાર દ્વારા છેલ્લા આપણે ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન ઘણા બધા કાર્યક્રમો જે છે સમાચાર જે છે એની અંદર ફિલ્મ ક્વિકી કે જે અટલ ભૂજલ મેસેજ લઈ જાય છે તો એ પણ પ્રસારણ કરવામાં આવેલી છે ફિલ્મ ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે તો એ સોશિયલ મીડિયા દ્વારા ખાસ કરીને આજે તો ઘણા બધા મીડિયા અવેલેબલ છે પણ નુક્કડ નાટક જે ખાસ કરીને જે છે એની અંદર શેરી નાટક છે એનો ઘણો બધો પ્રભાવ જોવા મળે છે જેથી કરીને આજે ગામ લોકોની અંદર ભલે આપણને લાગે છે જૂનું પણ નુક્કડ નાટક જે છે એના હિસાબે ઘણું બધું સેન્સિટાઈઝ થાય છે લોકોમાં અવેરનેસ આવે છે આપણો મુખ્ય ધ્યેય જે છે એ લોકોને અવેર કરવાનો મોટિવેટ કરવાનો ખોસ કરીને લોકો એમાં જોડાય સવેંદના થાય જાગૃત એના માટે આઈસી એક્ટિવિટીઝ જે છે એ અટલ ભૂજલ યોજનાની અંદર બહુ પાયાનું અંગ રહેલું છે બિલકુલ ડોબરી સાહેબ ગુજરાતમાં જ્યારે સ્થિતિની વાત કરીએ ને કેટલાક વિસ્તાર એવા હશે કે કદાચ દસ ફૂટે પાણી મળતું હશે બરોબર એને ખ્યાલ નહીં આવે કે જ્યાં પાંચસો ફૂટે પાણી મળે છે પરિસ્થિતિ કેવી છે બરોબર તો આ કયા છ વિસ્તાર છે જેને આપણે પસંદ કરવામાં આવ્યા છે ગુજરાતમાં હા ગુજરાતની અંદર ખાસ કરીને જોઈએ તો છ જિલ્લાઓ પસંદ કરવામાં આવેલા છે એમાં ગાંધીનગર જે છે મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ કચ્છ આ છ જિલ્લાઓને એટલા માટે પ્રાયોરિટી આપવામાં આવી છે કે આ છેલ્લા છ જિલ્લાઓમાં ઘણા બધા પાણી ઝડપથી નીચા જઈ રહ્યા છે બીજા વિસ્તારમાં છે પણ આટલા ઝડપથી નીચા જઈ રહ્યા નથી અને સાથે સાથે પાણીની ગુણવત્તા પણ બગડવા લાગી છે તમે આજે કદાચ ન્યૂઝપેપરની અંદર જોતા હશો બનાસકાંઠા જિલ્લો કે વધુમાં વધુ આજે નાઇટ્રેટ વાળું પાણી પીવું પડે છે એની અંદર પાણીની ગુણવત્તા દિવસે દિવસે સદંતર બગડતી જાય છે તો આવા વિસ્તારો જે છે એની અંદર લગભગ મોટા ભાગે છત્રીસ તાલુકાઓ પસંદ કરવામાં આવેલા છે આ પસંદ કરવાની અંદર પણ એના ક્રાઇટેરિયા છે કે ભાઈ પાણીની ગુણવત્તા કેવી છે પાણી કેટલા ઝડપથી નીચા જઈ રહ્યા છે એમાં વરસાદ કેવો છે પાકો કઈ રીતના થઈ રહ્યા છે આ બધા જ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય એને ધ્યાનમાં રાખી અને આ છત્રીસ તાલુકાઓની અંદર પણ તમે જોશો તો અઢારસો ને તોતેર ગ્રામ પંચાયતો પસંદ કરવામાં આવી છે અને એ અઢારસો તોતેર ગ્રામ પંચાયતની હેઠળ આવેલા બાવીસો છત્રીસ ગામડાઓ જે છે આ પ્રાયોગિક ધોરણે જે છે જે આપણે પ્રાઇવેટ જે પ્રોજેક્ટ કહીએ સરકારીનો એ લીધો છે અને આની અંદર મોટાભાગનું ફંડિંગ જે છે એ ભારત સરકાર અને વર્લ્ડ બેંક દ્વારા પેટે આપણને આવે છે ગુજરાત સરકારનો રૂપિયો નથી ભારત અને વિશ્વ બેંક ની પચાસ ટકા એમાં લોન છે પણ એ પણ લોન ભારત સરકાર ચૂકવશે તો આ રીતે તમે જોશો તો પ્રાયોગિક ધોરણે છ જિલ્લાઓની અંદર અટલ ભૂજલ યોજનાનો આજે બહુ સારી રીતે અમલ થઈ રહ્યો છે અને એનો અમલ જોઈએ તો એપ્રિલ બે હજાર વીસ થી થઈ રહ્યો છે પણ કમનસીબે શરૂઆતમાં દોઢક વર્ષ આપણને કોરોનાને હિસાબે જેટલી સેન્સિટાઇઝેશન અને જાગૃતિ લાવવી જોઈએ એટલી ના લાવી શકાય પણ હવે એમાં વેગ પકડાણો છે અને અટલ ભોજન યોજના વિશે આજે લોકો ઘણા જાણતા થયા છે બિલકુલ સર ટૂંકમાં એક છેલ્લી માહિતી એ જોઈએ છે કે હંમેશા કહેવાય છે કે કોઈ સફળ વ્યક્તિ હોય એની પાછળ કોઈ મહિલાનો વાત હોય બરોબર છે પાણી માટે એવું કે છે જો પાણી તમારે કાર્યક્ષમ ઉપયોગ કરવો હોય તો મહિલા જેવો ઉત્તમ બીજું કોઈ ના કરી શકે શું કહેશો એનું કારણ છે તમને કોણ એક બાળ અઠ સ્ત્રી અઠ અને રાજ આ છે ને ત્રણેય થી બહુ ખરાબ સ્ત્રી અઠની વાત એટલા માટે હું કહું છું કે જો બહેનોના મગજની અંદર એક વખત ભૂગર્ભ પરિસ્થિતિ શું છે અને ભૂગર્ભ જળનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જ જોઈએ એવું મગજની અંદર જો બરોબર ઠસાઈ જાય અને એની વર્તણૂકની અંદર જો આવી જાય તો કોઈ ભયોની તાકાત નથી કે પાણી બગાડે પછી એ કુટુંબના દરેક સભ્યો પાસે પાણીનો બહુ સારી રીતે કાર્યક્ષમ ઉપયોગ કરવા માટેની બધી ટેકનિકો અપનાવશે અને એટલા માટે અટલ ભૂજલ યોજનાની અંદર મહિલાઓને ખાસ પ્રાધાન્ય આપવામાં આવેલું છે એનું કારણ છે કે મહિલાઓ સવારમાં ઉઠે અને સાંજે પથારીમાં જાય ત્યાં સુધી એને પાણી સાથે જ કામ કરવાનું છે બિલકુલ એટલે બહેનોને જો પાણીની કિંમત વ્યવસ્થિત સમજાઈ જાય તો આજે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવાની અંદર આપણને કોઈ પણ અડચણ ના નડે અને એટલા માટે દરેક સહભાગી ભૂગર્ભ વ્યવસ્થાપન સમિતિ જે છે એમાં મહિલાઓનું પહેલા શરૂઆતમાં તો વર્લ્ડ બેંકના ક્રાઇટેરિયા પ્રમાણે પચાસ ટકા ભાગીદારી અવશ્ય નક્કી કરી હતી પણ હવે ગુજરાત પરિસ્થિતિ છે જુદા જુદા વિસ્તાર છે તો ને બદલે હવે પચીસ ટકા તો મહિલાઓનું ભાગીદારી હોવું જોઈએ એ નક્કી કરવામાં આવેલું છે મહિલાઓને પેલા પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે આની અંદર ખૂબ સરસ દર્શક મિત્રો આપણને ખૂબ જ કહી શકાય કે એક રોચક માહિતી મળી કે કઈ રીતે આપણે જળનો સંગ્રહ કરી શકીએ અને બચત કરી શકીએ પાણી છે એની બચત કરીએ તો એ પણ એટલો નફો છે કારણ કે એટલું આપણને ઓછી જરૂરિયાત પડશે કદાચ એકાદ ચોમાસું નબળું જાય તો આપણને વાંધો નહીં આવે સાહેબ ખૂબ જ આપણે આજે રોચક માહિતી આપી અને સાથે સાથે કહી શકાય કે ગામના તમામ લોકોને કે જ્યાં તળ ઊંચા આવ્યા છે એ લોકોને ખ્યાલ આવશે કે આ મુદ્દો કેટલો સેન્સિટિવ છે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર તો દર્શક મિત્રો મને પણ આશા છે કે આ કાર્યક્રમ આપણે પણ ખૂબ જ ઉપયોગી નીવડ્યો હશે અને આજથી જ આપણે સંકલ્પ કરીએ કે ભૂગર્ભ જળનો શક્ય હોય તેટલો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ અત્યારે બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર